કથાને દુર્કુસંગી. કૃષ્ણના સામે ત્રણ મિત્રો, ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, અને ત્રણેયને જુદું કીધું. એમાં ખાસ અંગત ત્રણ મિત્રો સુદામા સિવાયના, ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, ઉદ્ધવ, વિદુર અને અર્જુન. ત્રણેયના સામે યુદ્ધની પરિસ્થિતિ, ઉદ્ધવ સામે યાદવા સ્થળી, વિદુરની સામે મહાભારતનું યુદ્ધ અને અર્જુન ન્યાવું. ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, અને ત્રણેયને જે કીધું બહુ સાંભળ્યા છે. હું છે ઉદ્ધવને કીધું, તમે બદ્રિક આશ્રમમાં જાઓ, ત્યાં જઈને તપ કરો, કારણ કે તું તપનો માણસ છો, તું જ્ઞાનનો માણસ છો, તારે તપ કરવાનો. અહીંથી બદ્રિક આશ્રમ જા, ત્યાં જઈ અને તપ કર. ઉદ્ધવને કીધું, વિદુરને કીધું, તમારે ક્યાંય બેહવાનું નથી, સતત દેશારણ કરવાનું, પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું, સાધુ સંતોના દર્શન કરવાના, દેવ દર્શન કરવાના, અને તમે તમારી યાત્રા પૂરી કરી અને પાછા જ્યારે આવશો ને ત્યારે અહીં બધું પૂરું થઈ ગયું છે, પાછી તમારી જરૂર છે અહીંયા. તમારી બુદ્ધિની, તમારી નીતિની, હસ્તિનાપુરને જરૂર છે, એટલે તમારે ક્યાંય તપ કરવા બેહવાનું નથી, તમારે બધા પરિભ્રમણ જ કરવું, એક રાતથી વધારે ક્યાંય રોકાવાનું જ નહીં, તમારે પાછું આવતું રહેવાનું. ઓને કે તારે બેહી જવાનું, તપ કરવાનું, તું તપનો માણસ છો, આને કે તારે ભક્તિ કરવાની, તું ભક્તિનો માણસ છો. ને અર્જુનને કીધું, તારે ક્યાંય જવાનું નથી, તારે અહીં ઉભવાનું છે, તું કર્મનો માણસ છો, એટલે તારે કર્મ કરવાનું છે. તો એના સામો તો કૃષ્ણ હતો માર્ગદર્શક, અને ત્રણેય માર્ગદર્શક દીધો. આપણી પાસે તો કૃષ્ણ નથી, પણ કૃષ્ણ નથી, પણ કૃષ્ણની જે વાણી છે ને ગીતા સ્વરૂપે, એ તમારી મારી સામે છે. એટલે આપણે નક્કી કરવાનું, જ્ઞાનનો માણસ હો, કર્મનો માણસ હો કે ભક્તિનો માણસ હો, પોતે પોતાની રીતે વાંચી નક્કી કરી અને પછી ડગલા માંડવાના. કારણ કે બધું બધા માટે હોતું નથી ને, બધું બધા મને હોતું નથી. રાજાભાઈ તમે એ પછી ઉતારજો ને, આમાં લઈ લો ને, આમ લઈ લેજો આમાંથી, નકર મને મારો લઈ પાસે કૃષ્ણ. બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. જો આમની પાસે સુંદર ગળું છે, એટલે સારી રીતે ભજનો ગાય. ભાઈ ભાઈ સુંદર ગળું છે, સારી રીતે ભજનો ગાય. મારે ડોક છે એટલે હું બહુ ગાવાનો સારો કરું નહીં. બધું બધા માટે હોતું નથી, અને કુદરત બધું બધાને દેતોય નથી. આ જગત જ્યારે જ્યારે મળ્યું છે ત્યારે અધું રૂજ મળ્યું છે, કોઈને પૂર્ણ મળ્યું નથી. ડુંગરીજી બાપા કહેતા, આ જગત જેને જેને મળ્યું છે ને એને અધૂરું જ મળ્યું છે. દીકરા હોય તો બુદ્ધિ ન હોય, બુદ્ધિ હોય તો ધન ન હોય, ધન હોય તો બાઈ ન હોય, બાઈ હોય તો કભાઈ ના હોય. હા, નકર જગતનો મહાન ફિલોસોફર સોક્રેટિસ, જગતનો મહાન ફિલોસોફર, ગ્રીસનો મહાન સફર ફિલોસોફર, અને એ બેઠો બેઠો લખતો હતો જેનથી મંડી બોલવા, મંડી બોલવા, મંડી પત્ની નામ જેનથી હતું, મંડી બોલવા, મંડી બોલવા, મંડી બોલવા. આ માણસ હૈલો ન કર ડોલ્યો, અને તે ભાઈને ખીચ ચડી પાણીની ડોલ ભરતી એ જઈને મત નાખી આવી. એટલે સોક્રેટિસ કહે, ગાયદા મેં વરીહે નહીં, પણ આજ વેરી હા, આજ વેરી હા, આજ વેરી હા. જ્યારે જ્યારે જગત મળ્યું છે ત્યારે અપૂર્ણ જ મળ્યું છે, અધૂરું જ મળ્યું છે, કોઈને દુનિયા પૂરી મળી નથી. અને જેને જેને પરમાત્મા મળ્યો છે ને એને પૂર્ણ જ મળ્યો છે, એને કોઈને અધૂરો મળ્યો નથી. હા, આને અડધો જીડ્યો, નાને આખો જીડ્યો ને એવો નહીં, જેને જેને જીડ્યો છે ને એને પૂર્ણ જ જીડ્યો છે. પરમાત્મા મળે છે ત્યારે પૂર્ણ મળે છે, અને જગત મળે છે ત્યારે અધૂરું મળે છે. જો આખા ભાગવતની અંદર રાધા દેવો ક્યાંય શબ્દ નથી, આખા ભાગવતની અંદર રાધા દેવો ક્યાંય શબ્દ નથી, છતાં ગામો ગામના ચોરાની માલિક હોય રાધાની અરે કૃષ્ણ ઉભો. ગીતોમાં રાધા કૃષ્ણ છે, વિરહમાં રાધા કૃષ્ણ છે, ભાગવતમાં ક્યાં રાધા દેવો શબ્દ નથી. તો એ રાધા કઈ? એ રાધા કઈ? સરળ રીતે તમને સમજાય ભાષામાં તો હું એટલું કહી દઉં કે હિમાલયમાંથી નીકળેલી ગંગા ગંગાસાગર સુધી જાય, બંગાળ કપિલ મુનિને આશ્રમ સુધી, ગંગાસાગર સુધી જાય, ગંગોત્રીમાંથી નીકળેલી ગંગા ગંગાસાગર જાય, એને ધારા કહેવાય. ગંગાની ધારા વહે, ગંગાની ધારા વહે, એ ધારાને પાછી ઉલટી કરી નાખો અને પાછી હિમાલયમાં જાય એટલે રાધા કહેવાય. એમાં જીવની ગતિ છે, જગત તરફ જાય ત્યાં સુધી ધારા છે, માલિક પાસે વરી જાય ત્યાં આ રાધા છે.
બણે બણે જાય ત્યાં સુધી ધારા, જગતની ધારા, જગતની ધારામાં ઉપડ્યો છે ભાઈ. જેમણો પવન વાય એમણો ઉપડ્યો છે, એ જગતની ધારામાં છે અને બધે હકેલા માલિક વિયો જાય, આત્મા સુધી પહોંચી જાય, એટલે એ રાધા છે ને એને જ રાધા થવાનો હક છે. બહુનામ જન્મનામ જ્ઞાનવાનામ પ્રભુયતે અનેક જન્મો ને અંતે પહોંચી ગયા લાંબામાં લાંબી, અને ટૂંકામાં ટૂંકી હોય તો અહીં સુધી જવું તો સેટું છે, અહીં તો ક્યાંય સેટું જ નથી પોતા પાસે. આ કોણ કરાવી શકે? સત્સંગ માટે ઓજા સત્સંગી, દુર કુસંગી તો ગ્રહે ટંગી, જમજંગી પિંગલ સુપ્રચંગી, રચે ઉમંગી આ છંદ ત્રિભંગી. સર ત્રણ ઠેકાણે ભાંગે આ છંદ એટલે આને ત્રિભંગી કહેવાય. ત્રણ ઠેકાણે ભાંગે આ છંદ ત્રિભંગી, સરસાના ચિત્તે છ્યાના ફિરની આના, જગમે આખર મરદાના કર નેકી કરશે. આ હાથથી કંઈક નેકી કરી લે, કર નેકી કરશે, દર પર ધરશે, બીજાની ધરતીથી બી થોડો કર નેકી કરશે, ડર પર ધરશે, પાક નજર છે, તારી નજર પાક રાખ, પાક નજર છે, ધર પ્રીતિ જપ નામ જીગર છે, બાલ ઉંમર છે, બાલ ઉંમર છે. ચૂનાનો પ્રયોગ ત્રણ રીતે થાય, એક પાયામાં વપરાય, બે બેલાની વતારે વપરાય અને પિલાસ્તરમાં વપરાય. સિમેન્ટ ત્રણ જગ્યાએ વપરાય, પાયામાં વપરાય, બે બેલાની વતારે વપરાય અને પિલાસ્તરમાં વપરાય. પાયામાં વપરાય ને એ બચપણની ભક્તિ છે, એ બચપણની છે. બે બેલાની અત્યારે વપરાય ને એ જુવાની છે. અને ઘટપણની ભક્તિ તો છે ને પિલાસ્તર છે, કઈ ખાટલા ને પાયા લાગે ને કઈ પોળા ઉખડે એનું કઈ નથી, એ તો ખાટલા ને પાયા પોળા ઉખડે. પાયામાં જે છે ને માટે જપ નામ જીગર છે, બાલ ઉંમર છે અને જસલે જગશે. જહ જીણ અપજસ મરણ કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો ખોય. અને તો જહ જીણ અપજસ મરણ કર દેખો સબ કોઈ. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લીએ, ભાઈ મારા ભાણામાં દૂધ ન દેતા કે કેમ કે ફલાણા ગામની મલેકર ફલાણા આપાઈએ દેહ છોડ્યો છે. કે તમે કોઈ મેળ્યા હતા કે ના મેળ્યા નહોતા, પણ એની કીર્તિ મારા કાન સુધી આવી હતી, એની કીર્તિ મારા કાન સુધી આવી હતી. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લઈએ. આવો જસ જીવણ અપજસ મરણ, મરણાતતિ રીત્યતે, કૃષ્ણ પણ બોલ્યા ગીતામાં મરણાતતિ રીત્યતે, મરણથી પણ ભયંકર એવું કીધું. આપણે મરણ તેની વાત કરીએ એટલે મરણાતતિ રીત્યતે, એનાથી પણ ભયંકર. જસ જીવણ અપજસ મરણ કર દેખો સબ, કાંઈ તો પડકારો કરીને કીધું, એક વખત કરી લ્યો. કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો હોય. તો જસલે જગશે મન જીતી સર્વભૂતિ તે રતા, હા બધાને મન જીતી લે, બધાથી પ્રેમ કરી લે. જસલે જગશે મન જીતી, ગંભીર સાગર છે, રહે સબર છે અને મિલે ઉધર છે. પરવાના ચિત્તે છિયાના ફિરને આના, અને જગમે આખર મરદાના માટે મદના કર મન મેં. અભિમાન કોઈના ન ટકવા દે, મારે તરતા થઈ હતી થોડી વાર પહેલા બેઠા હતા ત્યારે. ભાઈ કોને કેમના ગયા આપણે ભાઈ સાહેબ જ હતા ને, કૃષ્ણ વિશેની વાત કરી હતી. મને કે મારી પ્રશ્ન છે વાસુદેવ દેવકી, હા અહીં બેઠા મારું ધ્યાન આમ પડતું હતું, આપે પ્રશ્ન કર્યો. મેં કીધું હું સ્ટેજમાંથી હતી તમને કે આપના પ્રશ્નોનો જવાબ. ઘણા યુવાનોને પ્રશ્ન થાય કે કંસને વાણી સંભરાણી અને આઠમું સંતાન દેવકીનું માર છે એ વાણી સંભરાણી, અને પછી તમને પિક્ચર વાળા બતાવે, સિરિયલ વાળા બતાવે અને મારા જેવા વક્તાય બતાવે, ચતો તો રથ પાછો વહેરો ને એક એક દરવાજો ખોલે ને બીજો દરવાજો ખોલે ને ત્રીજો દરવાજો ખોલે ને કટા કટા હાથ દરવાજા ખોલે ને કંસને વાસુદેવને બેડીયું નાખી અને જેલમાં નાખી દીધા. એટલે ઘણા યુવાનોને પ્રશ્ન થાય કે કંસ એટલો મૂર્ખ હતો વાસુદેવ અને દેવકીને ભેળા રાખે. શરણાગતિનો ગ્રંથ છે, પણ ઇતિહાસની દ્રષ્ટિએ તમને વાત કરું તો મથુરાની અંદર ત્રણ પ્રકારના યાદવો રહેતા હતા, અંધક, ભોજ અને વૃષ્ણી.
કૃષ્ણ હતા એ ઋષિવંશના હતા. એટલે ગીતામાં એને માટે વાર્ષણી શબ્દ ઘણી વખત વપરાણો છે. ધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષિંત કુલ સ્ત્રીઓ ત્રિસુ દુષ્ટાસુ વાર્ષણીય જાયતી વર્ણ શંકર. વાર્ષણી શબ્દ વાપર્યો છે, અર્જુને વારંવાર વાપર્યો છે. અંધક કંસ તો એ ભોજવંશનો હતો, માફ કરજો, હા ભોજવંશનો હતો. અંધક ભોજ અને વૃષ્ણી, બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય એવી પરંપરા યાદવોમાં નથી. ગણ સ્વતંત્ર રાજ્યો હતા, પ્રજા રાજા તૃપ્તિ, પ્રજા રાજા પસંદ કરતી, ગણ સ્વતંત્ર રાજ્યો હતા. આ કોઈને નડતું નહોતું. એ જો કોઈને નડતું હોય ને તો મગધને, જરાસંધને નડતું હતું. જરાસંધને વિચાર સતત આવતો હતો કે હું જ્યાં સુધી બળવાન છું ત્યાં સુધી મારી પ્રજા મારા કૈયામાં છે, પણ જો કાલ હવારે મારું મૃત્યુ થઈ જાય અને મારો દીકરો નબળો થાય તો યાદવોના સ્વતંત્ર રાજ્ય જોઈ અને મારી પ્રજા સ્વતંત્રતા માગે, એટલે ગમે એમ કરીને યાદવો ઉપર રાજા સાહેબ થાપી દેવી જોઈએ. આ સતત વિચાર, જરાસંધ સતત વિચાર, ગમે એમ કરી અને યાદવોમાંથી રાજા સાહેબ થાપી દેવી જોઈએ. એટલે પોતાની બે દીકરીઓ કંસની હારે પરણાવી, જરાસંધે બે દીકરીઓ કંસની હારે પરણાવ્યું અને એટલું ધન આપ્યું, કરિયાવરમાં એટલું ધન આપ્યું કે કંસ એમાંથી ગુપ્ત મિલિટરી ઊભી કરી શકે, ગુપ્ત સૈન્ય ઊભું કરી શકે. અને કંસે એ કર્યું, કંસે એ કર્યું, ગુપ્ત મિલિટરી ગુપ્ત સૈન્ય ઊભું કર્યું. હવે વશ કરવાના બે હતા, અક્રૂર અને વસુદેવ. એના રાજાઓ હતા, મથુરાની નીચે નહોતા. કંસને ખબર હતી અક્રૂર લોભી છે. અક્રૂરનો લોભ સંતક મણીની ચોરી વખતે થતો થયો છે, તેમના પાસે સમય નથી લાંબો, નહીં તો બધું તમને કહી દે. કોક દી ભાગવત સપ્તાહ કરવા બેસ્યું તે દિવરી બધા મારા ખુલાતા કરે, પણ મારે કહેવાનો અર્થ એ છે કે અક્રૂર લોભી હતા. એ કંસને ખબર હતી કે અક્રૂર ધનથી વશ થઈ શકશે, વસુદેવ ધનથી વશ ન થાય. માટે વસુદેવને માનસિક રીતે ભાંગી નાખો ને તો જ વસુદેવ વશ થાય. એટલે પોતાની હગી બેન હતી એ અક્રૂરની હારે પરણાવ્યા અને કાકરા દેવકની દીકરી દેવકી એ વસુદેવની હારે પરણાવ્યા અને પછી દેવકીને મારે મૂકવા જવા છે એમ કરી અને પોતે રથ હાલતો કર્યો. પછી આકાશવાણી હમણાંની દેવકીને મારવા ગયો, આ બધી ઘટના છે. વસુદેવે કીધું તારે આઠમા સંતાનથી બીક છે ને કે હા, કે હું તને સંતાન આપી દઈ. એટલે કંસે કીધું તમારા વચન ઉપર મને વિશ્વાસ છે, વસુદેવ ક્યારે અસત્ય બોલતા નથી, વચન ઉપર મને વિશ્વાસ છે, પણ એક શરત મારી રે, દેવકીની દાસીઓથી માંડી અને વૈદ્ય સુધીના માણસો મારા રે. વસુદેવ એગ્રી થયા, એને એના રાજની માલિકો મોકલી દીધા. દેવકીને ઓધાન રહેનાથી કંસને સમાચાર મળે તે વૈદ્ય જ્યાં સુધી ડિલિવરી કરાવી દે ત્યાં સુધીને સમાચાર મળે. એ બેના બેટા ને બેહી ના આપને, બેહી જાવ ને બેહી, હું સાહેબને મારે જવાબ દેવો છે ને, એટલે પછી હું પણ મજા આવે. એક બે પ્રસંગ માતાજીનો એકાદો પ્રસંગ એ આપને ભાવ લઈ બહેનોને મજા આવશે અને પછી મને કહી દો ભાઈ કેટલા આમ તો આ બધું રેકોર્ડિંગ થાય ને ભવિષ્યમાં બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. સંસ્કૃતના વિદ્વાનોએ એના અર્થો કર્યા છે, આપણે બહુ જાણતા નથી, પણ ભાગવતના દસમ સ્કંધની અંદર લખ્યું છે પથિ ગ્રહેણ આભાસમ, કંસને આભાસ થયો એવું લખ્યું છે. આકાશવાણી શબ્દ લખ્યો નથી, એક સંતાન માર્યું, બીજું સંતાન માર્યું, ત્રીજું સંતાન માર્યું, ચોથું સંતાન, પ્રજા ત્રાસી ગઈ, વૈદો ત્રાસી ગયા, દાસ દાસીઓ ત્રાસી ગયા. આને એમ કે વસુદેવ ક્યાંય પાછા પડે, વસુદેવ ક્યાંય ભંગ થાય. પાંચમું સંતાન, છઠ્ઠું સંતાન, બધા દીકરા, અને છતાં વસુદેવ એકના બે નથીયા. અને સાતમું સંતાન જ્યારે ઓદરની માલિકો હતું એ વખતે રોહિણી આટો દેવા માટે થઈ અને આવ્યા, અને એ વખતના ગાયનિકો, એ વખતના ડોક્ટરો,
એને દેવકીના હાથમાં ગર્ભને લઈ અને રોહિણીના ગર્ભની માલિકી સ્થાપિત કરી દીધો, જેને આ સેરોગેટ મધર કહેવામાં આવે. આ સાયન્સ આ દેશમાં હતું સાહેબ, આ બધું સાયન્સ આ દેશમાં હતું. અમે નાના નાના હતા ને ભણતા, તેથી ટેસ્ટ ટ્યુબ બેબી બનાવ્યો હોય તો જીવતા હોય કે ન હોય, હશે તો ગલટા થઈ ગયા હશે. એ પેલી ભારતે દીકરી ઉત્પન્ન કરી ટેસ્ટ ટ્યુબ બેબી, તેથી મોટા લેખ આવ્યા હતા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ભારત માટે નવી નવાઈની વાત નથી, મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મ્યો હતો, વ્યાસને બોલાવવામાં આવ્યા, હોદ રાવણના ઘડા મગાવ્યા, ભ્રૂણના હો કટકા કર્યા અને હોય હો કૌરવોની ઉત્પત્તિ કર્યા. હોય હો કૌરવો છે ને એ ટેસ્ટ ટ્યુબ બેબી હતા. દીકરી મટીને દીકરો થાય, દીકરો મટીને દીકરી થાય, છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી થાય, જાતિ પરિવર્તન કરે એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મ હતો, જાતિ પરિવર્તન કરીને પુરુષ હતો એટલે વિષ્ણુએ બાણ મૂકી દીધા હતા કે જન્મે સ્ત્રી છે એના સામે બાણ હું નો આપું. સેરોગેટ મધર, એકમાનો ઉદર ખરાબ હોય તો બીજીમાના ઉદરને ભાડે રાખી અને જે ગર્ભનું પરિવર્તન કરવામાં આવે એને સેરોગેટ મધર કહેવામાં આવે. ડૉક્ટર સાહેબને ખબર હશે, 3 કે 4 વર્ષ પહેલાં મોટે પાને પેપરમાં સમાચાર આવ્યા હતા, ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. ફોરેનમાં 1 પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ, વિજ્ઞાનની સિદ્ધિ કરીને લખવામાં આવ્યું. તો આ દેશ માટે બહુ સિદ્ધિની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતાના બાપના પેટમાંથી જન્મ હતો, જમણું પડખું ચીરીને એનો જન્મ કરવામાં આવ્યો હતો. સાયન્સ આ દેશ પાસે હતું પણ લઈ ગયા બધું. અહીં એક નથી આવ્યા, ઘણા આવ્યા, ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગી આવ્યા, મોગલો આવ્યા, ગોરીવંશ, લોધીવંશ, છેલ્લે અંગ્રેજો અમુક જ બુદ્ધિશાળી આવ્યા કે જે આપણા શાસ્ત્રોને લઈ ગયા, બાકી તો ધ્વંસ કરતા ગયા. યુવાન મિત્રોને ખાસ કહું, એવું ન માનવું કે અટાણે અમે 12 ચોપડી ભણેલા છે તો અમારા બાપ 4 ચોપડી ભણેલા હતા, તેના બાપ 1 ચોપડી ભણેલા નહીં હોય, એના બાપ તો હાવ ભણે છે, એના બાપ તો હાવ ભણે છે. આવી માન્યતા દૃઢ કરવાની કોઈ જરૂરિયાત નથી. હા, આ માન્યતા દૃઢ કરવાની જરૂર નથી. એનો તમને દાખલો દઉં, અટાણે કોઈ રાજકીય નેતા ઉભો થઈને એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું, કે ભાઈ મારે મારા રાજ્યને બિહાર બનાવવું, બિહાર મોડલ બનાવવું, નહીં બિહારને એટલું ઓગવી નહીં કહું કે કોઈ એમ નહીં કે મારે બિહાર બનાવવું. પણ 2000 વર્ષ મારે એ પાછા આવો, મારી અરે 2500 વર્ષ પાછા આવો તો બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી અને એના સાધુએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. બિહાર, 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 બિહાર. હા, પાછા આવો, મારે યાત્રા કરો 1 મિનિટ પૂરતી, પાછા આવો. વર્ષથી પહેલાં ભારત સરકારે સીપીએસસીની, જીપીએસસીની, સૈનિક કે કહેવાય યુપીએસસીની સૈનિક પરીક્ષા લીધી. 1723 વિદ્યાર્થી પાસ થયા એસ અધિકારીઓ, 1723 પાસ થયા ભારતમાંથી, એમાં 1123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના, ગુજરાતનો 1 પણ નહીં. નેકરા માવા ખાધા, મોટરસાયકલ ફેરવા, સફાઈઓ ગજવીઓ. હાથમાં ગર્ભ રોહિણી દીના ગર્ભની અંદર રોપી અને જાહેર કરી દેવામાં આવ્યું, જેને અટાણની ભાષામાં આપણે મિસ ડિલિવરી કહીએ, જે તે ગામડાની ભાષામાં આપણે કહો આપણે કહીએ કે જે કંઈ એને નામ દેતા હોય તે દેવકીને બાળક જન્મ્યું નથી અને કંસે સ્વીકારી લીધું. એ 8મું બાળક ઓદરની માલિક રહ્યું ત્યારે મથુરામાં જબરદસ્ત સભા ભરી અને કંસે ઉભા થઈને કીધું કે હાથમાં બાળકને ગુમ કરી દીધું છે એવો મને પાકી શંકા છે, કારણ કે મારા વૈદો, મારા ડોક્ટરો, મારા નોકર ત્યાગરો,
એમ તમામ કહેતા હતા કે દેવકીની તબિયત સંપૂર્ણપણે સ્વચ્છ હતી, અને છતાં એમ કીધું કે બાળક નથી દઈને મૂકતો, હાથમાં બાળકને વસુદેવે ગમીને ગુમ કરી દીધું છે. એટલે મથુરાવાસીઓને વિનંતી કરું છું કે વસુદેવનું જે આઠમું બાળક જન્મે એ મારા કેદખાનામાં જન્મવું જોઈએ, મારી નજરે સામે જન્મવું જોઈએ. અને એ પછી વસુદેવીને દેવકીને કેદની મલિકર પૂર્યા હતા, ત્યાં સુધી વસુદેવને દેવકીને કેદમાં પૂર્યા.